સોમનાથના વેરાવળના નાખડા ગામે 5 વર્ષના માસૂમ બાળકને દીપડાએ ઉઠાવી જઈ ફાડી ખાતા ગ્રામજનોમાં અરેટાટી સાથે ફળફળાટ ફેલાયો છે, તો બીજી બાજુ વન વિભાગ આ માનવ ભક્ષી દીપડાને પકડી ન શકતું હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે. છેલ્લા 2 માસથી વેરાવળ તાલુકામાં માનવ ભક્ષી દીપડાએ હાહાકાર મચાવ્યો છે. એક સપ્તાહ પૂર્વે નાવદરા ગામે નાના બાળકનો શિકાર કર્યો હતો, જ્યારે એકાદ માસ પૂર્વે નાખડા ગામે જ 7 વર્ષની બાળકીને ગામમાંથી ઉઠાવી જઈ ફાડી ખાધી હતી. ત્યારે આજે સવારે ફરી વધુ એકવાર નાખડા ગામમાં વાડીએ રહેતા પરિવારનો 5 વર્ષનો બાળક લઘુશંકા માટે ઘરની બહાર નીકળતા માનવ ભક્ષી દીપડો ઉઠાવી ગયો હતો. જોકે બાળકના પિતા અને આજુબાજુના લોકો એકઠા થઈ પીછો કરતા માસૂમનો મૃતદેહ વાડીમાંથી મળી આવ્યો હતો, જેના પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતા બનાવના 4 કલાક સુધી વન વિભાગનો સ્ટાફ ન આવતા આખરે ગ્રામજનો વેરાવળ ખાતે વન વિભાગની કચેરીએ દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં પણ અલીગઢના તાળા મારેલા હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો. જે બાળક એક્સપાયર્ડ દીપડાએ કર્યો છે તે બાળક મારો ભત્રીજો થાય છે, અને આજે સવારના 5:30 થી 6 ની વચ્ચે ઘટના બનેલી છે. આ 4 કલાક થઈ હોવા છતાં પણ કોઈ પણ ફોરેસ્ટના અધિકારી અમારી મુલાકાત નથી લીધી. આજે અમે અમારા ગામના લોકો અમે આ ફોરેસ્ટની ઓફિસે આવ્યા, પણ અમને તાળા જોવા મળ્યા. આ ફોરેસ્ટના અધિકારીઓ ક્યાં છે? આરએફઓની ભરતી પણ ખાલી છે, તેની જગ્યાએ ખાલી છે. અને અમારે અમારા બાળકને જો આ રીતે તમારે જીવ લેવો હોય તો અમે અમારા એક એક બાળક આપી દઈએ, બાકી તમે તમારા દીપડાને લઈ જાઓ. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના નાખડા અને આજુબાજુના ગામડાઓની અંદર દીપડાનું છેલ્લા 2 મહિનાથી એટલો બધો ત્રાસ છે, અને એમાં ભયંકર રીતે 5-1 બાળકો ઉપર હુમલો કર્યો છે. એમાંથી અમારા ગામના 2 બાળકોના ઘટના સ્થળે જ દીપડાએ હુમલો કરીને મોતને ધકેલા છે. એ સિવાય બાજુના 3 કિલોમીટરનું દૂર ગામ છે નાવદરા, ત્યાં પણ હમણાં અઠવાડિયા પહેલા જે હુમલો થયો છે અને 8 વર્ષના બાળકને ભોગ લેવાનો છે. આજે જે ઘટના બની છે, સવારમાં એક બાળક છે પોતાને વાડીએ ઉઠી અને નિત્યક્રમ મુજબ બારોબાર બાથરૂમ માટે ગયો છે, અને ત્યાં દીપડાએ ઓશિંતાનો હુમલો કરી અને એ બાળકને ઢસડી અને ટૂંકમાં એ વાડી વિસ્તારની અંદર જે વાડ હતો એમાં લઈ ગયો, અને એ બાળકને માન કરી અને લોકો ખેડૂતો ભેગા થયા. બાળક હાથમાં આવ્યો પણ મૃત અવસ્થામાં આવ્યું છે. વારંવાર અમારી રજૂઆત છે, એક છેલ્લા 2 મહિનાથી અમે સતત અહીંયા જંગલ ખાતાની ઓફિસે ધક્કા ખાઈએ છીએ, દરેક કચેરીઓમાં જાણ કરી છે, અને ત્યારે જંગલ ખાતાને કહીએ છીએ તો કે અમારી પાસે સ્ટાફ નથી, આરએફઓની જગ્યા લાંબા ટાઈમથી ખાલી છે, આરએફઓ છે નહીં, સ્ટાફ ઓછો છે, અને કહીએ છીએ કે અમારા ગામમાં પાંજરા તમે વધુ પ્રમાણમાં આપવા, તો પાંજરાનું કહીએ છીએ તો પાંજરા અમારી પાસે પૂરતા પ્રમાણમાં અમારી પાસે છે નહીં, સ્ટાફ જ નથી અને પાંજરા પણ નથી. એટલે અમારી પાસે જે સગવડ છે એ તમને પૂરી પાડશું, અમારી પાસે લોકો માણસો નથી, એટલે સ્ટાફના અભાવે અને સતત જાગૃત અવસ્થામાં અમારે રહેવું પડે એમ છે. કારણ કે મોટાભાગની વસ્તી અમારી છે 80% લોકો ગામડાના અમારા ગામની અંદર વાડી વિસ્તારમાં રહે છે, અને વાડીએથી બાળકોને સ્કૂલે આવવા માટે પણ એટલી બધી સમસ્યાઓ છે કે સતત વાલીને સાથે આવવું પડે એમ છે, દિવસના પણ હુમલા કરે છે. કારણ કે દીપડો માનવ ભક્ષી એટલું બધું ભયંકર થઈ ગયું છે કે મોટા માણસો અને મોટા વ્યક્તિઓને પણ જાન રાખી અને ગામમાં અવર જવર કરવી પડે એમ છે. સરકાર પાસે અપેક્ષા એ છે કે આ દીપડાને કોઈ પણ કોમ્પિંગ કરીને અમારા ગામની આજુબાજુનો જે રંજાડ કરતો દીપડો છે એને પાંજરે પૂરવા માટેના પૂરતા પ્રયાસો કરે. ગામના લોકો પણ બહુ કંટાળી ગયા છે, અને જાનહાનિ જે બીજી કંઈ થાય, અને દીપડા ઉપર ગામના લોકો તો અત્યારે એટલા બધા અવસ્થામાં આવી ગયા છે કે આ દીપડાને કોઈ પણ ભોગે અમારે કા દીપડાને અમે પૂરો કરીએ કા દીપડો અમારો અમને મારે, આવી અવસ્થામાં ગામના ગામ આખું આવી ગયું છે. એટલે તંત્રને અમારી વિનંતી છે કે તાબડતોબ ત્યાં સ્ટાફ ગોઠવે અને દીપડાને કોઈ પણ સંજોગોની અંદર એને પિંજરે પૂરે એવી અમારી ગામ લોકોની સતત માંગણી છે. ગીર પંથકના ગ્રામ્ય પંથકમાં માનવ પક્ષી દીપડાએ છેલ્લા 2 માસમાં 3 માસૂમનો શિકાર કર્યો છે, તો બીજી તરફ વન વિભાગ હજુ સુધી આ માનવ પક્ષી દીપડાને પકડી શક્યું નથી. ઘટનાવાળા વિસ્તારોમાં પાંજરાઓ મૂકી કામગીરી કર્યાનો સંતોષ માની રહ્યું છે, ત્યારે આજની ઘટના બાદ વન વિભાગે નાખડા ગામે ધામા નાખ્યા છે અને માનવ પક્ષી દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી છે અને જરૂર પડે રેસ્ક્યુ ટીમની મદદ લેવાની પણ તૈયારી કરી છે. ઉમેશ ભીમસિંહ વાઢેર નામના ઉંમર વર્ષ 6 ના છોકરાને દીપડાએ ગંભીર ઈજા કરી મારી નાખેલના સમાચાર મળતા અમે તુરંત જ આ સ્થળે પહોંચેલ છે. એ હકીકત છે કે આ બીજો બનાવ બનેલ છે મારણનો, સમજાય, મારણ મૃત્યુનો બીજો બનાવ બનેલ છે ચાલુ સાલે. અને આ ગામ લોકો કહે છે કે વાત તો હકીકત સાચી જ છે, પરંતુ અમે અમારા પ્રયત્નો ચાલુ રાખેલ છે. આ પહેલા નાવદરા ગામમાં પણ એક માનવ મૃત્યુનો બનાવ બનેલ હતો, તો અમે ત્યાં પાંજરા ગોઠવેલા હતા. આજરોજ ત્યાં દીપડી પુરાઈ ગઈ છે પાંજરે,
હવે પછી નાખડામાં અમોએ બનાવના સ્થળે પાંજરા ગોઠવવાનું ચાલુ કરી દીધું છે. હાલની તકે અહીંયા પાંજરા પહોંચી ગયેલ છે અને અમે અમારો પ્રયત્ન કરી રહેલ છે. એમ છતાં ઉપલી સત્તાએ અમોએ જાણ કરેલ છે. કોઈ પણ સંજોગમાં ગમે તે પ્રયત્ન કરી અને અમે દીપડીને પકડવાનું પ્રયત્ન કરશું. રેસ્ક્યુ ટીમને બોલાવવાની જરૂર પડશે તો અમો રેસ્ક્યુ ટીમ પણ બોલાવશું. એ તો અત્યારે જે પ્રમોશન મળ્યા તે બાદ અલગ અલગ જયારે સ્ટાફને પ્રમોશન મળ્યા એટલે સ્ટાફને પ્રમોશન બઢતી સાથે બદલી થઈ. એ જગ્યાઓ ખાલી હોય એ પૂર્વની સરકારની જે સ્ટાફની દ્રષ્ટિએ ગણીએ તો અહીં 4 ગાર્ડ ઓછા છે સમજા, અને 1 રાઉન્ડ ફોરેસ્ટરની જગ્યા ખાલી છે. હું હાલ ઇન્ચાર્જમાં છું. ખાતાકીય કાર્યવાહીમાં પાંજરા ગોઠવવામાં આવી રહેલ છે. અમોએ રેસ્ક્યુ ટીમને બોલાવેલ છે. આગળ અમારા આરએફઓને જાણ કરેલ છે. આરએફઓ સાહેબે રેસ્ક્યુ ટીમની વ્યવસ્થા ચાલુ જ છે. એક તરફ આદમખોર દીપડાના ભયથી વેરાવળ તાલુકાના ગ્રામજનો ભયથી થરથરી રહ્યા છે, તો બીજી તરફ વેરાવળ રેન્જ હેઠળના 58 ગામોમાં વન વિભાગના હાલ 2 અધિકારીઓ કામ કરી રહ્યા છે, જ્યારે આરએફઓ સહિતના અધિકારીઓની જગ્યા ઘણી લાંબા સમયથી ખાલી છે, જેને પગલે વન વિભાગ પણ લાચારીની સ્થિતિમાં જોવા મળ્યું છે. રાકેશ પરડવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગીર સોમનાથ.